सो हाय फ्रेंड्स, तो गुजरात में पेरामेडिकल प्रथम राउंड अलॉटमेंट जाहेर छे कर दी है। जेटला पण भाइयों बहनों ने प्रथम राउंड में एडमिशन मिली गयु है ये पोतानुं प्रवेश कन्फर्म कर सके छे। खास करीने तमारा प्रश्न इंस्टाग्राम में ए आवी रह्या छे कि सर सेकंड राउंड है क्यारे योजवामां आवशे, तो एना पर आपणे चर्चा करीशुं। अने जे बीजा अगत्यना टॉपिक है एना पर आपणे चर्चा करीशुं। जे लोकोने प्रथम राउंड में एडमिशन नथी मळ्युं ए लोको सेकंड राउंड त्रीजा राउंड में भाग लई शके छे। जे लोकोने प्रथम राउंड में एडमिशन मळ्युं छे ए पण सेकंड राउंड अने थर्ड राउंड में भाग छे ते लई शके छे। जे लोकोने प्रथम राउंड ने कॉलेजथी संतुष्ट होय तो पोतानुं प्रवेश है ये कन्फर्म कर त्यार पछी कॉलेज नो संपर्क करीने पोतानो जो अभ्यास है चालू कर सके छे। जेटला पण विद्यार्थियों ने प्रवेश नथी मळ्यो ए विद्यार्थियों से ए सेकंड राउंड नो वेट करशे। सेकंड राउंड नो शेड्यूल छे एना पर आपणे थोड़ी चर्चा छे करीशुं। पिरामेडिकल में आपणे टोटल कुल बैठक की बात करिए तमाम कोर्सेस ने थईने तो 23,487 छे, जेमां प्रथम राउंड में प्रवेश मेळवेल विद्यार्थियों की बात करिए भाइयों बहनों तो 17,677 छे। जो प्रथम राउंड बाद प्रवेश आप्या बाद खाली बैठक की बात करिए तो 5,807 सीटों से खाली छे। आ सीटों जोईने तमारे डरी जावानी जरूरत नहीं, कारण के गुजरात में 270+ એવી કોલેજો છે કે જેને રિન્યુઅલ પરમિશન અને નવી કોલેજો છે એને ફ્રેશ જે પરમિશન છે નથી મળી, તો એ પણ તમારા બીજા રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડમાં એ પણ એડ થઈ જશે। આ ઉપરાંત પણ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોય તો મોટાભાગના વિદ્યાર્થીઓમાં પ્રવેશ છે એ કન્ફર્મ કરે, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશ છે એ કન્ફર્મ નથી કરતા તો એ સીટો પણ તમારી ખાલી રહી જશે। આ ઉપરાંત પણ ઘણા વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય ત્યાર પછી એ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેતો હોય તો પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ પણ એની ખાલી રહી જતી હોય છે, તો એ સીટ છે એનો પણ વધારો કરવામાં આવતો હોય છે। આ ઉપરાંત પણ જે લોકો આયુર્વેદિક અને હોમિયોપેથિક એટલે કે BMS અને BMSમાં પાર્ટિસિપેટ કરતા હોય તો એ વિદ્યાર્થીઓ પેરામેડિકલના કોર્સમાં પ્રવેશ કન્ફર્મ કર્યો હોય તો એ વિદ્યાર્થીઓ પણ પોતાની સીટ છે છોડી દેતા હોય છે। એટલે કે તમારે સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં છે એ ઘણી બધી સીટો છે તે આવતી હોય છે, એટલે એ તમારે ચિંતા કરવાની જરૂરત નથી કે ઘણી બધી સીટનું અલોટમેન્ટ થઈ ગયું છે તો સેકન્ડ રાઉન્ડમાં અને થર્ડ રાઉન્ડમાં કોલેજો નહીં મળે। કોલેજો છે એને પરમિશન પણ મેળવવાનું બાકી છે, જે કોલેજે પ્રથમ રાઉન્ડમાં ચોઈસ કરી હતી પરંતુ એને પરમિશન ના મળી હોવાના લીધે અલોટમેન્ટ ના થયું હોય તો એ કોલેજો પણ તમારી સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં એડ થઈ જશે। કઈ કઈ કોલેજો એડ થઈ છે એની PDF પણ ઓફિશિયલ વેબસાઇટમાં છે, ચાલો એ મિત્ર હું તમને બતાવી દઉં, ત્યાર પછી આપણે એ પણ ચર્ચા કરીએ કે સેકન્ડ રાઉન્ડ છે એ ક્યારે યોજવામાં આવશે। મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો તો અહીંયા તમને જે પેરામેડિકલ પેજ છે એમાં તમને રિઝલ્ટને લગતી માહિતી છે તે જોવા મળશે। તમારા પ્રથમ રાઉન્ડને રિઝલ્ટને લગતા કાંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે તમારા અલોટમેન્ટ લેટર છે, ફી સરાણ છે, કઈ રીતે ડાઉનલોડ કરવું જોઈએ। આ ઉપરાંત પણ જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ કે કોઈપણ રાઉન્ડમાં એડમિશન મળે તો હેલ્થ સેન્ટર પર જતી વખતે તમારે ક્યાં ક્યાં ફોર્મેટના ડોક્યુમેન્ટ લઈ જવાના છે, કઈ રીતે લઈ જવાના છે અને કઈ ટાઈપના લઈ જવાના છે એના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। તો જેટલા પણ વિદ્યાર્થીઓને પેરામેડિકલ પ્રથમ સેકન્ડ કે કોઈપણ રાઉન્ડમાં એડમિશન મળે તો એ વિડીયો ખાસ જોઈ લેવો, એમાં મેં સંપૂર્ણ માહિતી તમને આપેલી છે જેથી કરીને હેલ્પ સેન્ટર પર જાય અને તમને ધક્કો છે એ ના થાય। હવે અહીંયા તમે આવશો તો અહીંયા તમને એક PDF જોવા મળશે, પ્રથમ રાઉન્ડમાં સમાવેશ ન કરેલ સંસ્થાની યાદી, એના પર ક્લિક કરી અને તમે PDF તમારા મોબાઈલ કે PCમાં ડાઉનલોડ કરી લેશે તો આમાં તમને 270+ કોર્સિસ અને કોલેજની માહિતી છે તે જોવા મળશે કે જે કોલેજોને પ્રથમ રાઉન્ડમાં પરમિશન નથી મળી એટલે કે ફ્રેશ કોલેજો છે એને નથી પરમિશન મળી, જૂની કોલેજોને રિન્યુઅલ પરમિશન નથી મળી, તો આટલી કોલેજો અને કોર્સિસ છે એ તમારે સેકન્ડ રાઉન્ડમાં અને થર્ડ રાઉન્ડમાં છે એ આવી જશે, જેથી કરીને તમારે સીટનો છે એ વધારો થઈ શકશે। આમાં ઘણી કોલેજો છે, આમાં તમે પોતે ચેક કરશો તમારા વિસ્તારની નજીક હોય તો એ કોલેજનું પણ તમે જે કોલેજ ચોઈસ છે એ સેકન્ડ કે થર્ડ રાઉન્ડ કે આગળના રાઉન્ડમાં તમે કરી શકો છો। તો જેવી આની પરમિશન મળતી જશે એટલે એની પોસ્ટ હું ઇન્સ્ટાગ્રામમાં નાખતો જઈશ, હું ડેઈલી જે અગત્યની અપડેટ હોય છે ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું, તો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે અથવા ચેનલ અબાઉટ સેક્શનમાં મળી જશે, ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, કારણ કે હોસ્ટેલ સ્કોલરશીપને લગતા આગળ વિડીયો પણ તમને આ ચેનલમાં મળતા રહેશે। હવે બીજો તમારો ખાસ અગત્યનો પ્રશ્ન એ હતો કે તમારો સેકન્ડ રાઉન્ડનો પ્રોસેસ છે ક્યારે ચાલુ કરવામાં આવશે, તો જેટલા પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એ લોકોને 4 જાન્યુઆરી સુધીમાં પોતાનો પ્રવેશ છે એ કન્ફર્મ કરવા માટે ફીસ ઓફલાઈન અથવા ઓનલાઈન ભરવાની છે। ફીસ તમારે કઈ રીતે ભરવાનું છે એના પર મેં વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો। અને ત્યાર પછી 5 જાન્યુઆરી સુધીમાં એ લોકોનું હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે અને ત્યાંથી એનું એડમિશન લેટર છે એ લેવાનો છે। એડમિશન લેટર છે કઈ ટાઈપનો હોય છે એના પર પણ મેં વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો। તો 5 જાન્યુઆરી સુધી પ્રથમ રાઉન્ડની અલોટમેન્ટની પ્રોસેસ છે એ ચાલશે, ત્યાર પછી તમારે સેકન્ડ રાઉન્ડની જાહેરાત છે એ 6 જાન્યુઆરી પછી કરવામાં આવશે। 6 જાન્યુઆરી પછી તમારે જેવી એની જાહેરાત કરવામાં આવશે એટલે એની પોસ્ટ હું ઇન્સ્ટાગ્રામમાં કરી દઈશ અને તમારે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવા માટે જે ખાસ અગત્યના નિયમો છે એના પર પણ હું એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ। સેકન્ડ રાઉન્ડમાં તમારે ક્લોઝના નિયમો, ઉતરતા ક્રમના નિયમો લાગતા હોય છે તો એની પણ માહિતીનો એક વિડીયો બનાવી દઈશ, જેથી કરીને જે લોકોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું એ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં સારી કોલેજ મેળવી શકે, જે વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરશે એ પણ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે અને જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કોલેજ નથી મળી એ વિદ્યાર્થી પણ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે। જ્યારે તમે ટાઉનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું કન્સેપ્ટનો વિડીયો બનાવી દઈશ, ઓલરેડી મેં 2021-22 બનાવેલું છે, આ ઉપરાંત પણ 2022 અપડેટ સાથે, કેમ કે આ વખતે ઘણી બધી કોલેજોને પરમિશન મળવાની છે તો કન્સેપ્ટ છે એ કઈ રીતે આપવાનું છે એના પર પણ હું વિડીયો સાથે બનાવી દઈશ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં।